more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. જામનગર શહેરના પટેલ કોલોની જેવા પોશ ગણાતા વિસ્તારમાં ગતરાત્રિના સમયે બે દુકાનોના શટર તસ્કરે ઉંચકાવતા સવારે જ્યારે આ મામલાની જાણ દુકાન માલિક સહિતને થતા પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. પટેલ કોલોની શેરી નંબર 9ના સાનિધ્ય કોમ્પ્લેક્ષ નીચે આવેલ એક મોબાઈલની જ્યારે બીજી રેફ્રિજરેટર પાર્ટ્સની દુકાનમાં તસ્કરોએ શટર ઉંચકાવ્યા છે, જ્યારે અન્ય બે દુકાનો જે 3 દરવાજા ગ્રાઇન માર્કેટમાં આવેલ છે તેમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો છે. આમ કુલ 4 દુકાનોમાં એક જ રાતમાં તાળા તૂટ્યા છે. આ મામલે પોલીસે તપાસ તજવીજ શરૂ કરી છે. ફરિયાદ બાદ જ ચોરી થઈ તેનો ચોક્કસ આંક સામે આવી શકશે. કેટલી ચોરી થઈ છે કે પછી તસ્કરોને હાથે કંઈ નથી લાગ્યું તેની હાલ સુધી તપાસ ચાલી રહી છે. રાત્રે અમારી દુકાનને પાછલા દરવાજેથી ચોર આવ્યા હતા અને વાસલો દરવાજો તોડી અને અંદર આવ્યા, એટલે માલ તો કંઈ ગયો નથી પણ પરચુનમાં કંઈ ગયું હશે, એટલે અમે સવારે દુકાન ખોલી ત્યારે ખબર પડી, એટલે અમે પોલીસને જાણ કરેલ છે. બે દુકાન બાજુમાં છે, શાંતિલાલ દેવસી એની દુકાનના પણ વાસલા દરવાજા તોડીને ચોર અંદર આવેલ છે. ના, એ કાંઈ ખ્યાલ નથી. એ ભાઈ સવારે વેપાર કરતા હતા, પછી અમારું થયું પછી એને ખબર પડી.